સમગ્ર કચ્છને વર્ષો વર્ષ ઉનાળામાં નર્મદાનું પીવા માટેના પાણીમાં રજૂઆતો કરવી પડે છે. ટપ્પર ડેમ ભરાય કે ભુજ સુધી કે સરહદ સુધી નવી લાઈનો નખાય, પણ ઉનાળામાં નર્મદાના પાણીનો પહેલો કાપ કચ્છ ભોગવે શા માટે? કચ્છનું પાણી વધારે આપવાને બદલે પીવામાં આપવાનું થતું પાણી રોકાય છે. ભુજવાસીઓ પાણીના કાપથી પરેશાન છે. બન્ની વિસ્તાર અને સરહદ સુધી પાણીની તંગીની વાતો ચમકી છે. દર ઉનાળે વારંવાર રજૂઆતો કરાય ત્યારે નર્મદાનું પાણી અપાય, શા માટે ઉનાળામાં નર્મદાના પાણી માટે કાયમી પ્લાનિંગ ન થાય? ઢાંકી, માળિયા વગેરે સ્થળોએ ટેકનિકલ પ્રશ્નો સર્જાય તેવી વાત થાય. અંતમાં કચ્છમાં પાણીની તકલીફો સર્જાય. ભુજમાં છેલ્લા એક માસથી તીવ્ર તંગી પાણીની છે. નગર અધ્યક્ષાએ કલેક્ટરને વાત કરી નર્મદા ઓથોરિટીને મેલ કર્યો. ગઈકાલે કચ્છી મંત્રી સાથે ઉચ્ચસ્તરીય આગેવાનો સાથે વાત થઈ સમગ્ર બાબતે ભુજના નગર અધ્યક્ષા લતાબેન સોલંકી. ઉનાળો આવે એટલે સ્વાભાવિક રીતે જ પાણીનો વપરાશ વધે, અને આ વખતે જે સમસ્યા સર્જાઈ છે એ ખાસ તો કચ્છની કેનાલમાં નર્મદાનું પાણી બંધ હતું એના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. કેમ કે જે આપણું જે ભુજ છે એ નર્મદા આધારિત જ છે 80% જેટલું. તો જ્યારે નર્મદાના પાણીમાં કાપ આવે ત્યારે આપણે પાણીની વિતરણ વ્યવસ્થા છે એના ઉપર અસર થતી હોય છે, અને એના માટે અમે જ્યારથી આનો કાપ આવ્યો છે ત્યારથી જ પ્રયત્નશીલ છીએ કે વધુમાં વધુ પાણી અમને મળે. પણ જ્યારે વર્ષા મેળીની મોટર બંધ હતી ત્યારે પણ પાણીનો કાપ આવ્યો. માળિયા ઉપર કોઈ વાર લાઇટ બંધ હોય છે ત્યારે પણ પાણીનો કાપ આવે છે, અને ખરેખર તો ઉનાળામાં આવા ફોલ્ટ સર્જાવા સ્વાભાવિક પણ છે. ત્યારે બધા આપણે પાણી પૂરતું મળી રહે એના માટે ગઈકાલે પણ મીટિંગ કરી હતી વાસણભાઈ સાથે, અને એના પહેલાં પણ આ બાબતે કલેક્ટર મેમ પાસે અને મંત્રીશ્રી પાસે પણ રજૂઆત કરી હતી. ત્યારે અમને ઉપર ધ્યાન દોર્યું ત્યારે એમણે કીધું કે ઉનાળાને અનુલક્ષીને 30 MLD પાણી કચ્છને વધારાનું આ ફાળવવામાં આવશે, અને એ 2 દિવસથી ફાળવવામાં આવી પણ ગયું છે. એટલે અત્યારે ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડતી જાય છે, અને આગામી 1-2 અઠવાડિયામાં આ પરિસ્થિતિ એકદમ સરખીથી થાળે પડી જવાની અમે આશા રાખીએ છીએ. કેમ કે જ્યારે પણ નર્મદાની વાત આવે છે ત્યારે બહુ જ ઉગ્રતાથી પણ રજૂઆત કરવી પડે છે, ક્યારેક શાંતિથી પણ અમે રજૂઆત કરી છે, અને જ્યારે કુકમાના સંપ ઉપર અમે સતત વોચ પણ રાખી છે, ત્યાંનું મીટર છે એમાં પ્રેશર વધે એના પણ પ્રયત્નો કરી રહ્યા છીએ કે જો સરખી હાઇટથી એકવાર પાણી આવી જાય તો જે વિતરણ વ્યવસ્થા છે તો કોઈ પણ ગલીના છેડે ઊંચાઈવાળું ઘર ઊંચાણમાં તો એને પણ પાણી મળે એવા શક્ય. અત્યારે લગભગ 10 MLD ખોટ પડી રહી છે અમને, એમને ખ્યાલ જ છે, પણ જ્યારે લાઇટના ફોલ્ટ થાય ત્યારે વધારે મુશ્કેલી પડે. પહેલેથી નથી થયું, જ્યારે આખા કચ્છમાં આ રીતની મુશ્કેલી થઈ ત્યારે 30 MLD પાણી. એ લોકોને પણ બીજી બધી જ વિતરણ વ્યવસ્થા સાંચવવાની હોય છે એના કારણે કે ક્યાંય રજૂઆત ન થઈ હોય પહેલાં ત્યારે એવું ઉદ્ભવ. એટલે ખાસ તો જે વર્ષા મેળીની લાઇન છે એમાં પાણી ઉપરથી જ્યારે બંધ હતું ત્યારે નહોતું પહોંચ્યું, અને વર્ષા મેળીની જે 3 મોટરો છે આપણી એમાંથી 1 મોટર ફેલ થઈ ગઈ હતી. હવે એક સ્વાભાવિક છે કે 1 મોટર ફેલ થાય એને રિપેર થતાં કે એમાં થોડો સમય લાગે. ટપ્પર ડેમથી તો અહીંયા સુધી આવે, પણ વર્ષા મેળીની જો ખોટી પો થાય ના પાણી તો, અને હવે અમે કાલે રજૂઆત કરી છે એનાથી પહેલાં રજૂઆત કરી હતી ત્યારથી જ ઉપર ધ્યાન તો દોરાય ટપ્પર ડેમ પરથી, પણ હવે હમણાં ઓછું નથી આવતું. હવે તો જે 30 MLD ઉપરથી વધાર્યું છે તો એ પ્રમાણે અમને પાણી થોડુંક વધારે મળશે, તો આ થશે. ક્યારે છુટકારો ભુજવાસીઓને મળશે? લગભગ 1 અઠવાડિયું લાગશે હજી. હવે જોવાનું રહ્યું કે ઉનાળામાં કચ્છીઓને પાણી વગર કેટલો મુશ્કેલ સમય પસાર કરવો પડશે.